જો વિસ્પરિંગ આમ તો બહુ સારું, પણ એને કમ્પેર કરીએ ને આપણે આ ફ્લેટની સાથે તો આપણને જોવા મળે કે આપણને સીધો નીચે બિલ્ડિંગનો, નીચે મેદાનનો વ્યૂ મળે. ને વિસ્પરિંગ ઇઝ ઓલ અરાઉન્ડ સરાઉન્ડેડ બાય બિલ્ડિંગ્સ, મેની ઓફ વિચ આર ઇક્વલ ઓર મોર હાઇટ ઓલ્સો કમ્પેર ટુ વિસ્પરિંગ. આ નાના નાના બિલ્ડિંગ છે, પણ એ રીતે આ મેદાનનો વ્યૂ ડિસ્ટ્રેક્ટ થઈ જાય એટલે જોવા નહીં મળે, ઓબસ્ટ્રક થઈ જાય. હા, જયલું મોટો થઈને સાંભળે તો એમ કે કાકાનું ઇંગ્લિશ આવું હતું એટલે પ્રોપર વર્ડ આવ્યો હમણો કે જયલું. હા, તો આ પ્રમાણે છે વિસ્પરિંગ હાઇટ. જયલુનું આમ સામે મારો કોન્ફિડન્સ લૂઝ થઈ ગયો, શું બોલું અંગ્રેજીમાં, ગુજરાતીમાં જ વાત કરવાનું. હા, તો એ પ્રમાણે છે. તો બહુ સારું લાગે છે. નૃત્ય કેવું લાગે છે નૃત્ય તને? એક્સેલન્ટ. અચ્છા, નોર્મલી કે? અચ્છા, પણ હમણાં નૃત્ય હમણાં શું કહેતી હતી તું બે એક મિનિટ પહેલા? એક્સેલન્ટ. અને એમ બી કહેતી હતી ને કે હવે તો અહીંયા જ રહેવું જોઈએ, અહીંયા જ આવવું જોઈએ રહેવા માટે. હા, બહુ મજા આવી. અને વિસ્પરિંગ કરતાં મને પણ આ વધારે ગમ્યું. બહુ મજા આવે છે અને રૂમનું બી બહુ મસ્ત લાગે છે. આ બધું બહુ સારું, પપ્પાએ બહુ સારું ડિસિઝન લીધું છે. અહીંયા આવીને પણ એવું લાગ્યું એટલે બહુ મોટી વાત છે. નહીં તો જનરલી મન ક્રિટિકલ હોય અને મિસ્ટેક્સ શોધે, એમાં નથી મળી રહી. બહુ સારું લાગે છે, બહુ હવે સારું થાય. એ લોકો સારા રહે તો સારું હોય. બાકી એજન્ટ્સને બધા બિલ્ડરનું તો હતું એવું હોય. ચલો આપણને જે મળે હવે મેઇન, આપણે 80% કામ તો સારું થયું છે, હવે બાકીના 10% બિલ્ડર પર છે ને બાકીના બીજા 10% આપણા ઇન્ટર ડેકોરેશન પર છે. અચ્છા નથી આજો, આ કંઈ સિમેન્ટમાં ખાસ જેવી છે. આ શું હશે?